હવે આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના રામપરા આમોદરા ગામની સીમમાંથી 16 દિવસ પહેલા જમીનમાં દટાયેલા અજાણ્યા મહિલાની લાશ મળી આવી હતી. તો પ્રાંતિજ પોલીસે ગુનો નોંધાવી ઊંડાણપૂર્વક તપાસ પણ હાથ ધરી હતી. અજાણ્યા મહિલાની ઓળખ સહિત મહિલાને મોતને ઘાટ ઉતારનાર આરોપીને પ્રાંતિજ પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. સાબરકાંઠાના પ્રાંતિજના રામપુરા 4 રસ્તા નજીક ખરાબામાં રામાપીર મંદિરના પાછળના વિસ્તારમાં દુર્ગંધ આવતા સ્થાનિકોએ કંઈક અજુગતું થયું હોવાનું જણાતા પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી, જેને લઈને પોલીસે ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તો દુર્ગંધ આવતી જગ્યાએ તપાસ કરતાં મહિલાનો હાથ દેખાયો હતો. ત્યારબાદ અજાણી મહિલાની દાટેલી લાશ પરથી રેતી બહાર ટાવી બહાર કાઢી હતી અને અજાણી મહિલાની કોવાયેલી લાશને ફોરેન્સિક પીએમ માટે મોકલી આપી હતી. તો લાશમાં તેના જમણા હાથે ચૌહાણ LJ લખેલ હતું, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરતા પ્રાંતિજના મૌસા ગામની મહિલા હોવાની ઓળખ થઈ હતી. જે મહિલાનું નામ મંગુબેન ઉર્ફે લીલાબેન અંદરસિંહ ચૌહાણ હતું, જે મંગુબેન 15 વર્ષથી તેમના ઘરેથી પ્રેમ સંબંધમાં નીકળી ગયા હતા તેવું તેમના પતિએ પોલીસને જણાવ્યું હતું. સાથે મંગુબેનને રામપુરા તરફ 2 વર્ષથી ફરતા જોયા છે. પ્રાંતિજ પોલીસે પતિની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પ્રાંતિજના રામપુરા 4 રસ્તા નજીક ખરાબામાં 18 દિવસ પહેલાં રામાપીર મંદિરના પાછળના ભાગે હત્યા કરેલ મહિલાની લાશ મળી આવી હતી. દુર્ગંધ મારતી મહિલાની લાશની ઓળખ વિધિમાં મૌછા ગામની મંગુબેન તરીકે ઓળખ થઈ હતી, જે મંગુબેનના પતિએ 2 વર્ષથી રામપુરા તરફ ફરતા જોયાની વાત કરતાની સાથે જ પોલીસે રામાપીર મંદિરની પાછળની રૂમમાં વિજાપુર તાલુકાનો મહેશનાથ ભરતરી રહેતો હતો, જે છેલ્લા કેટલાક દિવસથી ગુમ હતો, જેની પોલીસે તપાસ હાથ ધરી હતી. મહેશનાથ પર શંકા જતા સઘન પૂછપરછ હાથ ધરતા મહેશનાથે મહિલા સાથે દુષ્કર્મ કર્યા બાદ સામાન્ય બોલાચાલી થતાં ઘરે ટૂંપો આપી હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. બાદમાં હત્યા કરાયેલી મહિલાની લાશને મંદિર પાછળ ખોડેલા પાયામાં દાટી દઈને રેતી નાખી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરી ભાગી ગયો હતો, જેથી પોલીસે મહેશનાથ ભરતરીને ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. ગઈ મહિનાના 24 તારીખે પ્રાંતિજે જે દાટેલી લાશ મળી હતી, અજાણી સ્ત્રીની લાશ મળી હતી, એના બાબતે તપાસ કરતા એની ઓળખાણ કરાવતા મહિલાની ઓળખ પ્રસ્થાપિત થઈ ગઈ અને એના પછી ટેકનિકલ સર્વેલન્સ તેમજ મેન્યુઅલ સર્વેલન્સ કરતા અને ઇન્ફોર્મરથી ઇન્ફોર્મેશન મળતા એક મહેશનાથ ભરતરી, જે મૂળ રહે વિજાપુરનો છે, એને દુષ્કર્મ કરી અને ગોળટૂપો આપી ભોગ બનનારને મારી નાખી હતી અને દાટી દીધી હતી. એના પ્રાંતિજ પોલીસમાં 302 અને 201 પુરાવા નાશનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ આરોપીને અટક કરી આગળની કાર્યવાહી પ્રાંતિજ પોલીસ કરી રહી છે. મહિલા એ આજુબાજુ પ્રાંતિજના આજુબાજુનો વિસ્તારની જ હતી અને આરોપી વિજાપુરનો હતો. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઇન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું,
પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મોં કરદર પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર ચામડી નખની તપાસ માઇક્રોસોફ્ટથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990077993.